जय श्री कृष्ण बाळको, गुड आफ्टरनून, केम छो, मजामां? LBS ग्रुप ऑफ એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. મારું નામ છે ચુડાસમા રાધિકા. ચલો હવે આજે આપણે ધોરણ બીજામાં કલ્લોલ, આ કયું પુસ્તક છે? આપણે કલ્લોલનું પાઠ્યપુસ્તક છે, બરાબર. પાઠ્યપુસ્તકમાં આપણે કયા ચેપ્ટર પહોંચ્યા હતા? પાઠ નંબર 8, સોય સંચો ને સાબુ, જેમાં આપણે આજે એક પેજ છે પાના નંબર 96 એ આપણે કમ્પ્લીટ કરી ગયા. અને હોમવર્કમાં તમને મેં આજે પત્ર છે તે વાંચવા માટે આપેલો હતો, બરાબર. ચલો હવે આપણે આગળ વાર્તા જોવાની છે. તમને બધાને વાર્તા સાંભળવી ગમે છે ને? આપણા દાદા દાદી છે, મમ્મી પપ્પા છે, આપણને વાતો વાર્તાઓ કરતા હોય છે, બરાબર. અહીંયા આપણે પણ સરસ મજાની એક વાર્તા છે તે આપણે વાંચવાની છે. હું વાંચું છું અને તમને સમજાવતી જાઉં છું, તે તમારે બધાએ સાંભળવાનું છે, બરાબર. ચલો વાર્તા છે. એક હતી બિલ્લી, તેને જવું હતું દિલ્હી, પણ જવું કઈ રીતે? એક બિલાડી હતી. બિલાડી જોઈ છે ને, બિલાડીને ક્યાં જવું હતું? દિલ્હી જવું હતું, પણ એ કઈ રીતે જાય? તેણે બધા પ્રાણીઓને વાત કરી. રસ્તો ચડ્યો, બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. આ જે ફકરો છે તેમાં શું કહેવા માંગે છે? બિલાડી બેનને દિલ્હી જવું હતું, તે કઈ રીતે જશે? તો તેણે એના માટે બધા પ્રાણીઓ હોય ને, તે બધા પ્રાણીઓને વાત કરી અને તેને રસ્તો ચડ્યો. તે કોની પાસે ગઈ? ખેડૂત પાસે. અને ખેડૂત પાસે જઈને કીધું કે ખેડૂતભાઈ, ખેડૂતભાઈ, મને થોડું કામ છે, મને તમે થોડો કપાસ આપો. ખેડૂત હોય તે શું કરે? ખેતી કરે, આપણને ખ્યાલ છે ને. તો ખેડૂત ખેતી કરે છે એટલે તે શું શું વાવે છે? અનાજ વાવે છે ને કપાસ પણ વાવે છે. એટલે બિલાડી બેન છે તે ખેડૂતભાઈ પાસે જઈને કહે છે, મારે તમારું કામ છે, તમે મને થોડો કપાસ આપો. એટલે કપાસ લઈ અને બિલાડી બેન આગળ ચાલી. પિંજારા પાસે ગઈ, કહ્યું, પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. કોની પાસે ગઈ પછી? ખેડૂત પાસેથી કપાસ લઈ બિલ્લી બેન છે પિંજારાભાઈ પાસે ગઈ. પિંજારો એટલે આપણે રૂ પીંજી અને જે ઓસિકાને આપણા જે ગાદલાને બનાવી ને એને પિંજારા કહેવાય. તો એ પિંજારાભાઈ પાસે ગઈને કહ્યું કે પિંજારાભાઈ, પિંજારાભાઈ, મારે તમારું થોડું કામ છે, મને કપાસ પીંજી આપો. પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે, પિંજારાએ કપાસ પીંજી આપ્યો. પછી બિલ્લી છે તે આગળ ચાલી. કોની પાસે ગઈ? વણકર પાસે. અને વણકરભાઈને કીધું, વણકરભાઈ, વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમમાંથી કાપડ વણી આપો. એટલે તેણે વણકરભાઈને કીધું કે તમે મને આ જે રૂ છે તે હું પિંજારાભાઈ પાસે પીંજાવીને લાવી છું, તો તે રૂમમાંથી મને કાપડ વણી આપો. પછી બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી. ગઈ કોની પાસે? દરજી પાસે. અને દરજી પાસે ગઈ અને કીધું, દરજીભાઈ, દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજીભાઈ શું કરે છે? કપડાં સીવી, તો આપણને ખ્યાલ છે, બરાબર ને. દરજી કપડાં સીવે અને તેણે શું કર્યું? બિલ્લીનું માપ લીધું અને કપડાં સીવે આપ્યા. પછી બિલ્લીભાઈ તો ચાલ્યા આગળ. પછી પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે, આપણને ખ્યાલ છે ને. ધોબી છે એ શું કામ કરે? કપડાં ધોવે અને કપડાંને ઇસ્ત્રી પણ કરી આપે. એટલે બિલ્લી બેન છે તે ધોબીભાઈ પાસે કપડાં ધોઈ અને ઇસ્ત્રી કરાવી આવ્યા. પછી બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ. ગઈ કોની પાસે? મોચી પાસે. મોચીભાઈ, મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચંપલ સીવી આપો ને.
એટલે મોચીભાઈએ શું કર્યું, મોચી ચામડામાંથી ચપ્પલ અને બૂટ બનાવે. આપણને ખ્યાલ છે ને, મોચી છે તે શું કરે, ચપ્પલ અને બૂટ બનાવે ચામડામાંથી. મોચીએ બિલીને ચંપલ બનાવી આપ્યા. પછી બિલી ત્યાંથી આગળ ચાલી ગઈ, સુથારને ઘરે ગઈ. સુથારભાઈ, સુથારભાઈ મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. પછી તો બિલ્લી બેન સુથારભાઈ પાસે ગયા કે મને લાકડાની ગાડી બનાવી આપો. સુથારભાઈએ શું કર્યું, લાકડામાંથી ખુરશી અને બારીબારણા બનાવે છે બરાબર છે, તો બિલાડીને એક ગાડી બનાવી આપી. હવે આપણે એ ખાસ યાદ રાખવાનું છે કે સુથાર છે તે લાકડાની વસ્તુ બનાવે અને જે લુહારો હોય તે લોખંડની વસ્તુ બનાવે છે. આપણે બધાએ મોઢે કર્યું હતું બરાબર, તો અહીંયા છે સુથારભાઈનું નામ છે, તો સુથાર છે તે લાકડામાંથી ખુરશી અને બારીબારણા બનાવે છે, તો બિલીબેનને તેણે ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ અને પછી તે કોની પાસે જાય છે, કુંભારને ત્યાં જાય છે અને કુંભારભાઈને કહે છે, કુંભારભાઈ કુંભારભાઈ મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. એણે શું કર્યું, નાનો ઘડો માગ્યો. હવે આગળની વાર્તા આપણે જોઈએ ત્યાર પહેલાં અહીંયા જો 97 લખેલું છે તો તમારે બંને બાજુ 97 છે તે જોઈને લખવાનું રહેશે બરાબર. ચલો આપણે આગળ વાર્તાને આગળ જોઈએ. હવે જુઓ અહીંયા આપણને એક સરસ મજાનું ચિત્ર જોવા મળે છે. આ કોણ છે, બિલ્લીબેન છે ને, આપણે જેની વાર્તા કરીએ છીએ એ. ચલો પહેલાં આપણે થોડુંક વાર્તા બધુરી છે તે વાંચી લઈએ, પછી આપણે ચિત્રને જોઈએ બરાબર. બધું લઈ અને બિલ્લી તો ઘરે આવે. સવાર થયું, નાહી ધોઈ, નવા કપડાં પહેરી અને તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાવ મ્યાવ ડ્રાઉ ડ્રાઉ, મ્યાવ મ્યાવ ડ્રાઉ ડ્રાઉ, એવો અવાજ કરતી ગાડી તો ચાલી. કેવી સરસ મજાની બિલ્લી માસીની, બિલ્લી જે છે તેની વાર્તા હતી ને. તો આપણે આ વાર્તામાં જોયું, જો બિલ્લી બેન સરસ મજાના ધોબી પાસે છે, કપડાં ધોવડાવેલા છે, દરજી પાસે સીવડાવેલા કપડાં પહેરેલા છે, પછી માટલું લીધું છે, જો કુંભારભાઈ પાસેથી લીધું હતું ને એ માટલું છે, પછી અહીંયા જો ગાડી છે લાકડાની, સુતરભાઈ પાસે બનાવડાવી હતી એ. હવે ગાડી ચલાવે છે કોણ, દેડકાભાઈ. દેડકાભાઈને તો જોડ્યા ગાડીમાં, દેડકાભાઈ આગળ ચાલે. એવી રીતે બિલ્લી બેનની સવારી પણ આગળ ચાલે. તે ક્યાં પહોંચ્યા, દિલ્હી તરફ જાય છે. જો અહીંયા દિલ્હી લખેલું છે ને, તો એ આ રીતે દિલ્હી પહોંચે છે. ચલો હવે આપણે અહીંયા આપણે અમુક પ્રશ્ન આપેલા છે તે આપણે જોઈ લઈએ. બિલ્લી માસી કોની કોની પાસે ગઈ હતી, ચલો યાદ કરો તો બિલ્લી માસી કોની કોની પાસે ગઈ હતી. તો આપણે વાર્તામાં જોયું હતું કે બિલ્લી માસી સૌથી પહેલાં ખેડૂતભાઈ પાસે ગઈ, ખેડૂતભાઈ પાસેથી કપાસ લઈ પિંજારાભાઈ પાસે ગઈ, પિંજારાભાઈ પાસેથી એ ક્યાં ગઈ હતી, વણકરભાઈ પાસે કપડાં બનાવવા માટે, વણકરભાઈ પાસેથી ગઈ દરજીભાઈ પાસે કપડાં સીવડાવવા માટે, પછી કપડાં ધોવાની ઇસ્ત્રી માટે ધોબીભાઈ પાસે ગયા, ધોબીભાઈ પાસેથી પછી આગળ મોચીભાઈ પાસે ચપ્પલ સીવડાવવા માટે ગયા, પછી સુથારભાઈ પાસે લાકડાની ગાડી બનાવવા માટે ગયા બરાબર. ત્યાર પછી કુંભારભાઈ પાસે ગયા, કુંભારભાઈ પાસેથી તેણે માટલું લીધું અને આ રીતે બિલ્લીબેન છે તે આ બધા લોકોને મળ્યા અને આ બધાની પાસે તે લોકો બિલ્લીબેન ગયા હતા. પછી જે બીજું, બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ, બિલ્લી કુંભાર પાસે શાના માટે ગઈ હતી, માટલું લેવા માટે ગઈ હતી બરાબર. પછી જે ત્રીજું, બિલ્લીની ગાડીના પૈડામાં પંચર થયું છે તો ક્યાં જશે. તો હવે આ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે બરાબર. પછી જે બિલ્લી માસીને ચવાણું ખાવું છે તે ખરીદવા કોની પાસે જશે. તો આપણને ખબર જ છે બધાને કે આપણે ચવાણું ખરીદવું હોય તો આપણે ક્યાં જઈએ છીએ, અહીંયા તમારે લખવાનું છે બરાબર. આપણે ખબર છે આગળ બોર્ડ વાંચ્યા હતા, કયા કઈ વસ્તુ બેકરીમાં કઈ કઈ વસ્તુ મળે છે, પછી કરિયાણાની દુકાનમાં કઈ કઈ વસ્તુ મળે છે, તમારે યાદ કરીને અહીંયા જવાબ લખવાનો છે. પછી છે બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે. તે પેન ખરીદવા માટે કઈ દુકાને જશે તો પેન ક્યાં મળે છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. ઓકે
चलो हवे तमारा होमवर्क में आज त्रण प्रश्नों छे ते अहीं लखवाना छे अने आज वार्ता छे ते तमारे वार्ता घरे वांचवानी छे। ओके okay?